આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે. ઈશુદાન, જે જાણકારી મળી રહી છે ગઠબંધનની શક્યતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ. જી, જે રીતે અત્યારે લોકશાહી ને લોકતંત્ર બચાવવાની વાત છે ત્યારે સ્વાભાવિકપણે અમે પણ અમારા હાઈકમાન્ડને રાષ્ટ્રીય નેતૃત્વને પેટા ચૂંટણી જે આવી રહી છે, વિસાવદર છે, ખંભાત છે અને સ્વાભાવિક છે કે વિજાપુર છે, એ મામલામાં અમે અમારી હાઈકમાન્ડને અમારી વાત મૂકેલી છે માનનીય સંદીપજી, માનનીય અરવિંદ કેજરીવાલજી, અને એમણે પણ ઇન્ડિયા ગઠબંધનમાં એ વાત મૂકી છે. જે રીતે અમે ઈચ્છી રહ્યા છીએ કે એક વ્યવસ્થિત રીતે ચૂંટણી થાય અને એ ચૂંટણીમાં પણ જો ઇન્ડિયા ગઠબંધન થાય તો જેમ ચંદીગઢમાં જેમ ઇન્ડિયા ગઠબંધનનો મેયર બન્યો છે ભાજપની આટલી બધી અવડચંડાઈ બાદ પણ આખા દેશે એની અવડચંડાઈ જોઈ કે 36 મતમાં કઈ રીતે ભાજપે ગડબડ કરી હતી, છતાં સુપ્રીમ કોર્ટના એક આદેશના પગલે થયું. તો અમને પણ આશા છે કે જો અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ જો વ્યવસ્થિત રીતે ગઠબંધન થઈ જાય ઇન્ડિયા ગઠબંધનનું તો ખૂબ સારું પરિણામ મળી શકે એમ છે. અને એના ભાગરૂપે અમે અમારી વાત છે એ મૂકેલી છે અને જે ત્યાંથી શીર્ષ નેતૃત્વ અમને જે આદેશ આપશે એ અમારા માટે શિરોમાન્ય રહેશે. જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે આપ કોંગ્રેસના ગઠબંધનની શક્યતાઓના સમાચાર મળી રહ્યા છે, સમર્થન મળ્યું છે, જે રીતે વાત કરી રહ્યા છે ઈશુદાન ગઢવી વિસાવદરથી, આમ આદમી પાર્ટી ઈશુદાન ગઢવીને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે. ભૂપત બાયાણી સામે કોંગ્રેસ વિસાવદરથી પોતાના ઉમેદવાર નહીં ઉતારે. વિજાપુર, ખંભાત, વાઘોડિયા બેઠક પર આપ નહીં કરે ઉમેદવારી.